હિંમતનગરમાં નવીન કોર્ટ મીટરમાં સંકુલ હિંમતનગરમાં બહુમાળીની સામે ચાર માળની નવીન કોર્ટનું સંકુલનું કામ શરૂ થયું છે કોર્ટ સંકુલ સહિત પાર્કિંગ અને ગાર્ડન સાત હજાર પાંચસો ચોરસ મીટરમાં ત્રણ હજાર ચારસો ચોરસ મીટરમાં સંકુલ તો પાર્કિંગ અને બગીચો બનશે આ સાથે જ સંકુલમાં સો કિલો વોટની સોલાર પેનલ લાગશે સંકુલના નિર્માણમાં અંદાજિત ચાલીસ કરોડથી વધુનો ખર્ચ લાગશે ચાર માળની બિલ્ડિંગનું કામ શરૂ હિંમતનગરના ઈડર સ્ટેટ હાઈવે નજીક અને બહુમાળી ભવન સામે જૂની કોર્ટ બનાવેલી હતી જે કન્ડમ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જૂની બિલ્ડિંગ તોડીને નવીન બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જર્જરીત બિલ્ડિંગ તોડ્યા બાદ જમીન સમથળ કરવામાં આવી હતી ત્યારબાદ નવીન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ઓગણત્રીસ નવેમ્બર બે હજાર બાવીસના રોજથી કામ શરૂ થયું છે અને દોઢ વર્ષમાં આ નવીન કોર્ટ સંકુલ બનશે તો સાત હજાર પાંચસો ચોરસ મીટર જમીનમાં અંદાજિત ત્રણ હજાર સાતસો ચોરસ મીટરમાં ચાર માળની બિલ્ડિંગ બનશે જેનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે સંકુલ આગળ એક હજાર ચોરસ મીટરમાં બગીચો નિર્માણ પામશે આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર વીએમ ભાવસાર તથા મદદનીસ ઇજનેર એનપી બારડે જણાવ્યું હતું કે નવીન કોર્ટનું સંકુલ અંદાજિત ચાલીસ કરોડથી વધુના ખર્ચે બનવાનું છે આ સંકુલમાં બેઝમેન્ટ અને ભોય તળિયે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં એકસો પચાસથી વધુ કાર અને ત્રણસોથી વધુ ટુ વ્હીલરનું પાર્કિંગ કરી શકાશે કુલ ચાર માળમાં ઓગણીસ કોર્ટ બનશે જેમાં પ્રથમ માળે છ બીજે માળે છ ત્રીજે માળે બે અને ચોથા માળે પાંચ કોર્ટ બનશે ઉપરાંત કોન્ફરન્સ હોલ પણ બનશે સંકુલ આગળ એક હજાર ચોરસ મીટરમાં બગીચો પણ બનશે તો સંકુલના ધાબા પર બસો કિલો વોટની સોલાર પેનલ પણ લગાવાશે તો પાંચ ફૂટ વધુ લિફ્ટ પણ બનશે ઉમંગ રાવલ આરફોર ન્યૂઝ સાબરકાંઠા